स्टूडेंट, लास्ट लेक्चर के अंदर आपने आवर्त कोष्टक ने कितना विभाग में वेची सकाय एना विषे थोड़ी माहिती मेळवी हती, राइट। आपने आवर्त कोष्टक ने कितना विभाग में वेची तो के चार विभाग में एस पी डी अने एफ, राइट। तो आपने आज ए विभाग ना तत्वों विषे डिटेल में वर्णवानो छे। तो पहले शू छे तो के आवर्त कोष्टक ना एस विभाग ना तत्वों विषे लखो। तो कि जे तत्वमां छेल्लो इलेक्ट्रॉन एस कक्षकमां भराय तेने आपणे शुं कहीए छे, एस विभागना तत्व कहीए छे, राइट। समूह एकना तत्व अने समूह बेना तत्वोनी बाह्यतम कक्षामां सामान्य इलेक्ट्रॉन रचना एनएस वन एनएस टू छे, राइट। आपणने खबर छे कि एस कक्षक छे, एस कक्षकमां वधारामां वधारे केटला इलेक्ट्रॉन भराय, तो के बे इलेक्ट्रॉन। पहला समूहनो तत्व होय एटले पहला समूहनी अंदर बाह्यतम कक्षामां एक इलेक्ट्रॉन भराय एस नी अंदर, अने बीजा समूह में केटला इलेक्ट्रॉन भराय बे, राइट। एटले बंने पहला समूह में भी एस में भरायो छेल्लो, अने बीजा समूह में पण छेल्लो इलेक्ट्रॉन एस में भरायो, राइट। तेथी तेओने आपणे शुं कहीए छे, आवर्त कोष्टक में एस विभाग में दर्शावेलामां दर्शाईए छे, राइट। हवे एमनी लाक्षणिकताओ, तेमनी आयनीकरण एन्थाल्पीनुं मूल्य ओछुं होय छे। आ तत्व सरळतापूर्वक एक इलेक्ट्रॉन गुमावीने प्लस वन आयन बनावे अने बे इलेक्ट्रॉन गुमावीने प्लस टू आयन बनावे, राइट। आपणने खबर छे के धातुओ छे, राइट, पहला अने बीजा समूहनी, अने धातुओ हमेशा शुं करे, इलेक्ट्रॉन गुमावे। हवे एनी बाह्यतम कक्षामां बे ज इलेक्ट्रॉन छे, अष्टक पूर्ण करवुं होय तो छ इलेक्ट्रॉन मेळवा पड़े, तो छ इलेक्ट्रॉन मेळवा केवा छे, अघरा छे, राइट। का तो छ मेळवा पड़े अथवा तो सात मेळवा पड़े, राइट, पण ए अघरा छे एटले ए शुं करशे, इलेक्ट्रॉन गुमावशे, राइट। અને ઇલેક્ટ્રોન ગુમાવે તો કયો આયન બનાવે, તો કે પોઝિટિવ આયન। એક ઇલેક્ટ્રોન ગુમાવે તો પ્લસ વન આયન બને, અને એને કઈ ધાતુઓ કહેવાય, પહેલા સમૂહની, તો કે આલ્કલી ધાતુઓ, રાઈટ। બે ઇલેક્ટ્રોન ગુમાવે તો પ્લસ ટુ આયન બનાવે, અને એને આપણે શું કહીએ, આલ્કલાઈન અર્ધ ધાતુઓ કહીએ, રાઈટ। એસ વિભાગના તત્વોના સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આ ધાતુઓના ધાતવીય લક્ષણ અને પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય છે। આ તત્વોની વધુ પ્રતિક્રિયાત્મકતા હોવાના કારણે તેઓ કુદરતમાં શુદ્ધ સ્વરૂપે મળતા નથી, કેમ, તો કે એ જલ્દી પ્લસ વન અને પ્લસ ટુ આયન બનાવે છે, ઝડપથી બીજા કોઈ સાથે એ જોડાઈ જાય છે, રાઈટ। એટલે એ આપણને શુદ્ધ સ્વરૂપે નથી મળતા, પણ શું મળે છે, મિશ્ર સ્વરૂપે મળે છે, રાઈટ। લિથિયમ અને બેરિલિયમ સિવાયના એસ વિભાગના તત્વો મુખ્યત્વે કેવા છે, તો કે આયનીય હોય છે, રાઈટ, એટલે આયનીય સંયોજનો બનાવે છે। કયા કયા બે સિવાયના, તો કે લિથિયમ અને બેરિલિયમ સિવાયના, રાઈટ। તો આ હતું એસ વિભાગના તત્વો, આવડશે। એસ વિભાગના તત્વો કોને કહેવાય, જેમાં છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષામાં ભરાય, અને એમાં કયા કયા સમૂહનો સમાવેશ થાય, તો કે પહેલા સમૂહનો અને બીજા સમૂહનો। પહેલો સમૂહમાં એક ઇલેક્ટ્રોન ગુમાવે, પ્લસ વન બનાવે, બીજા સમૂહમાં બે ઇલેક્ટ્રોન ગુમાવે અને પ્લસ ટુ બનાવે, રાઈટ। નેક્સ્ટ છે આવર્ત કોષ્ટકના પી વિભાગના તત્વો વિશે સવિસ્તાર સમજાવો, અથવા તો બીજું શું કરીને પૂછાય આજ કે છે, તો કે પી વિભાગના તત્વો કોને કહે છે, તેમાં આવતા વાયુઓ તત્વો અને તેમની ધાતવીયતા વિશે લખો। એટલે એમાં પી વિભાગના તત્વો છે, એમાં વાયુઓ પણ છે, ધાતુઓ પણ છે, અધાતુઓ પણ છે, બધું જ છે, રાઈટ। તો પી વિભાગના તત્વો કોને કહેવાય, તો કે જેમાં છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ભરાય, તેને આપણે શું કહીએ, પી વિભાગના તત્વો કહીએ, રાઈટ। હવે આપણને ખબર છે કે પી કક્ષકમાં વધારામાં વધારે કેટલા ઇલેક્ટ્રોન ભરાય, તો કે છ ઇલેક્ટ્રોન, અને ઓછામાં ઓછો કેટલો ભરાય, તો કે એક ભરાય, રાઈટ। પણ પી કક્ષકમાં ઇલેક્ટ્રોન જાય એ પહેલા એફ કક્ષક સંપૂર્ણ ભરાઈ જાય, રાઈટ, એટલે એફમાં કેટલા ઇલેક્ટ્રોન આવે, તો કે બે ઇલેક્ટ્રોન, એટલે એફ કક્ષક શું થઈ જાય, સંપૂર્ણ ઇલેક્ટ્રોનથી ભરાયેલી હોય। એટલે પી વિભાગના તત્વોની બાહ્યતમ ઇલેક્ટ્રોન રચના આપણે શું લખી શકીએ, તો કે એનએચ ટુ એનપી વન થી લઈને એનએચ ટુ એનપી સિક્સ સુધી શું થાય, બદલાતી રહે, રાઈટ। એટલે એનએચ ટુ કોમન છે, પણ એનપી વન છે, પછી એનપી ટુ, એનપી થ્રી, એનપી ફોર, એનપી ફાઈવ અને એનપી સિક્સ થાય, રાઈટ। ઉમદા વાયુઓ, ઉમદા વાયુઓ એટલે, તો કે જેની અંદર કક્ષકો, પી કક્ષકો સંપૂર્ણ ઇલેક્ટ્રોનથી ભરાયેલી છે, રાઈટ, એનએચ ટુ એનપી સિક્સ હોય, રાઈટ। અને જે અઢારમા સમૂહના તત્વો છે, ઉમદા વાયુ તત્વોમાં સંયોજકતા કોષની બધી જ કક્ષકો શું છે, ઇલેક્ટ્રોનથી ભરાયેલી છે, રાઈટ।
હવે ઇલેક્ટ્રોન જે સંપૂર્ણ ભરાયેલી છે એટલે એમાં આપણે બીજા ઇલેક્ટ્રોન ઉમેરવા અથવા તો બીજા ઇલેક્ટ્રોન અથવા તો ઇલેક્ટ્રોનને દૂર કરવા એ વસ્તુ કેવી છે, બહુ જ અઘરી છે, રાઈટ? અને એના લીધે જે ઊંડા વાયુઓ છે એની પ્રતિક્રિયાત્મકતા કેવી છે, બહુ જ ઓછી છે. એટલે ઊંડા વાયુ તત્વને આપણે બીજું શું કહી શકીએ છીએ, તો કે નિષ્ક્રિય વાયુ તત્વ પણ આપણે એને કહીએ છીએ, રાઈટ? હવે જે હેલોજન, તમે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન એ નામ તો સાંભળ્યું જ હશે, રાઈટ? તો ઊંડા વાયુઓ પહેલા, એટલે ઊંડા વાયુઓ કયા સમૂહના તત્વો છે, 18મા સમૂહના. તો આ હેલોજન તત્વો કયા સમૂહના હશે, તો કે એની પહેલાના, એટલે કે 17મા સમૂહના તત્વો છે, રાઈટ? હવે 17મા સમૂહના તત્વોની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય, તો કે 7 ઇલેક્ટ્રોન. એટલે અષ્ટક પૂર્ણ કરવા માટે એને કેટલા ઇલેક્ટ્રોન જોઈએ, 1 ઇલેક્ટ્રોન જોઈએ, રાઈટ? એટલે એ શું કહે છે, 1 અથવા તો 2 ઇલેક્ટ્રોન. પણ 2 ઇલેક્ટ્રોન રહે કે સાંજ મેળવે, હેલોજન શું કરે, એની ઉચ્ચ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે, એટલે કે ઋણમાં છે, કેમ કે એ ઇઝીલી ઇલેક્ટ્રોન મેળવી શકે છે, રાઈટ? કારણ કે અષ્ટક પ્રાપ્ત કરવા માટે એક જ ઇલેક્ટ્રોન જોઈએ, અને એ કયો આયન બનાવે, એક ઇલેક્ટ્રોન મેળવીને, તો કે -1 આયન બનાવે, રાઈટ? અને સરળતાથી 1 અથવા 2 ઇલેક્ટ્રોન સ્વીકારીને ઉમદા વાયુઓ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે, એટલે કે એ 1 ઇલેક્ટ્રોન મેળવે, એટલે કે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ જાય. એમ ઉમદા આ જે હેલોજન છે, રાઈટ, હેલોજનની ઇલેક્ટ્રોન રચના શું થાય, તો કે NH2 NP5 થાય. પણ એ 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે NP5ની જગ્યાએ NP6 થઈ જાય, અને એ NP6 એટલે કોના જેવી, તો કે ઉમદા વાયુઓ જેવી, રાઈટ? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન એ બધા શું છે, હેલોજન તત્વ છે, રાઈટ? પછી સાલ્કોજન તત્વ, તો કે ઉમદા વાયુ સમૂહ પહેલા, એટલે કે ઉમદા વાયુ એટલે 18મો સમૂહ, એની પહેલા 17મો સમૂહ, 17મો સમૂહ પહેલા કયો સમૂહ આવે, 16મો સમૂહ, અને 16મા સમૂહના તત્વને શું કહીએ, સાલ્કોજન કહીએ, રાઈટ? સાલ્કોજન તત્વ પણ ઉચ્ચ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. સરળતાથી એ કેટલા ઇલેક્ટ્રોન મેળવી શકે, 2 ઇલેક્ટ્રોન. 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે એનો ચાર્જ શું થાય, તો કે -2, રાઈટ? અને 2 ઇલેક્ટ્રોન સ્વીકારીને એ કોના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે, તો કે ઉમદા વાયુઓ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે, રાઈટ? ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ, રાઈટ, સાલ્કોજન તત્વ છે. ધાતવીય અથવા તો અધાતુ અને અધાતવીય ગુણધર્મ, રાઈટ? પી વિભાગમાં આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા અધાતવીય લક્ષણોમાં શું થાય છે, વધારો થાય છે. અને ઉપરથી નીચે તરફ જઈએ એમ શું થાય છે, ધાતવીય લક્ષણમાં વધારો થાય, રાઈટ? એટલે કે પી વિભાગમાં કયા સમૂહ છે, તો કે 13 થી લઈને 18 સમૂહ, રાઈટ? 13, 14, 15, 16 એવી રીતે 18 સુધી. જેમ જેમ આપણે ડાબી બાજુથી 13મા સમૂહ થી 18મા સમૂહ સુધી જઈએ ને, એમ કયો ગુણધર્મ વધે, તો કે અધાતવીય ગુણધર્મ વધે, રાઈટ? અને જેમ જેમ ઉપરથી નીચે જઈએ, આ 13 થી 18મા સમૂહમાં ઉપરથી નીચે જઈએ, તો કયો ગુણધર્મ વધતો જાય, તો કે ધાતવીય ગુણધર્મ વધતો જાય, એટલે ધાતુઓ વધતી જાય. ઉપર અધાતુઓ હોય, પછી અર્ધ ધાતુઓ હોય, અને છેલ્લે શું હોય, ધાતુઓ હોય, બરાબર? હવે કે ડી વિભાગના તત્વો, તો એના વિશે બે ક્વેશ્ચન પૂછાઈ શકે. ડી વિભાગના તત્વો વિશે લખો, અથવા તો ડી વિભાગમાં તત્વો અને સંક્રાંતિ તત્વો કોને કહે છે, તેની લાક્ષણિકતા જણાવો. આપણે આગળ થોડું ડિસ્કસ કર્યું હતું કે ડી વિભાગના તત્વોને આપણે શું કહીએ, સંક્રાંતિ તત્વ, અને એફ વિભાગના તત્વોને આપણે શું કહીએ, તો કે આંતર સંક્રાંતિ તત્વ, રાઈટ? તમને કદાચ યાદ હોય તો, રાઈટ? કયા સમૂહના તત્વો આવે ડી વિભાગમાં, તો કે સમૂહ 13 થી લઈને 12ના તત્વોને ડી વિભાગના તત્વો કહીએ છીએ. અને આ તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના N-1d1210 NH02 છે. ડી વિભાગના તત્વો કહેવાય છે કારણ કે તેમાં આંતરિક ઇલેક્ટ્રોન, એમાં આંતરિક ઇલેક્ટ્રોન એમાં ભરાય છે, તો કે ડી કક્ષકમાં ભરાય છે, રાઈટ? હવે એની લાક્ષણિકતા, તો કે ડી વિભાગના જે બધા જ તત્વો છે એ બધા શું છે, તો કે ધાતુઓ છે, રાઈટ? આ તત્વો મુખ્યત્વે શું બનાવે છે, તો કે રંગીન આયનો બનાવે છે, અને જુદી જુદી સંયોજકતા ધરાવે છે. એટલે ડી વિભાગના તત્વોની સંયોજકતા જુદી જુદી હોય છે, એટલે એનો ઓક્સિડેશન આંક જુદો જુદો હોય છે. +1 હોય, +2 હોય, +3 હોય, +5 પણ, +7, 6 પણ હોય છે, +7 પણ હોય છે, રાઈટ? તેઓ અનુચુંબકીય ગુણ દર્શાવે છે, તથા કેટલીક વાર ઉદ્દીપકનીય ગુણ ધરાવે છે, અને ઉદ્દીપક તરીકે પણ વપરાય છે, રાઈટ? તમને ખ્યાલ આવશે ઉદ્દીપક શું કરે, તો કે પ્રક્રિયાનો વેગ વધારે, રાઈટ? તો એ ઉદ્દીપક તરીકે આપણે મોસ્ટલી શું લઈએ છીએ, તો કે ડી વિભાગના તત્વો લઈએ છીએ, રાઈટ? ડી વિભાગના તત્વો એટલા બધા મહત્વના છે કે જે ડેઈલી લાઈફમાં બી આપણે યુઝ કરીએ છીએ. આપણા શરીરમાં આયર્ન ને છે, રાઈટ? તો એ આયર્ન કયા વિભાગનું તત્વ છે, ડી વિભાગનું તત્વ છે, રાઈટ?
પછી આપણે ગોલ્ડ સિલ્વર કોપર એ બધાનો યુઝ કરીએ છીએ એ બધા પણ શું છે બી વિભાગના તત્વો છે જેને આપણે ગોલ્ડ સિલ્વરના આપણે ઘરે ના પહેરીએ છીએ રાઈટ ઓકે જો કે ઝીંક કેડમિયમ અને એચજી ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના એન માઇનસ વન ડી ટેન એનએચ ટુ હોવા છતાં આ ધાતુઓ સંક્રાંતિ તત્વના ઘણા લક્ષણો ધરાવતી નથી હવે એમાં એકચ્યુઅલીમાં કેવું હોય છે તો કે જેમાં ડી કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય ને એને સંક્રાંતિ તત્વો નથી કહેવામાં આવતા રાઈટ પણ આમ આપણે શું કીધું હતું કે છેલ્લો ઇલેક્ટ્રોન ડીમાં ભરાય એટલે આમાં છેલ્લો ઇલેક્ટ્રોન ડીમાં ભરાયો રાઈટ એટલે એને આપણે ડી વિભાગના તત્વો તો કહ્યા કીધું રાઈટ પણ સંક્રાંતિ તત્વોના જે ગુણધર્મ છે જે લક્ષણો છે એ લક્ષણો આ ત્રણ ધાતુઓ ધરાવતી નથી રાઈટ ડી વિભાગના તત્વો રાસાયણિક રીતે વધુ સક્રિય એવા એચ વિભાગના તત્વો અને ઓછા સક્રિય એવા સમૂહ 13 અને 14 તત્વો વચ્ચે એક પ્રકારના સેતુ તરીકે કાર્ય કરે એટલે કે તમને ખબર છે કે આવર્ત કોષ્ટક આવી રીતના છે રાઈટ અહીંયા પહેલો ને બીજો સમૂહ આવેલો છે અહીંયા 13 થી 18 સમૂહ આવેલા છે અને અહીંયા વચ્ચે 3 થી 12 ના સમૂહ રાઈટ એટલે શું કીધું છે કે ડી વિભાગના તત્વો કોની વચ્ચે છે તો કે પહેલા અને બીજા સમૂહના સક્રિય ધાતુઓ અને 13 અને 14 જેવા ઓછા સક્રિય ધાતુની વચ્ચે છે અને એ વચ્ચે કોના જેવું કાર્ય કરે છે સેતુ જેવું કાર્ય કરે છે રાઈટ એટલા માટે આપણે ડી વિભાગના તત્વોને શું કહીએ છીએ સંક્રાંતિ તત્વ કહીએ છે ચલો નેક્સ્ટ છે એફ વિભાગના તત્વો વિશે સવિસ્તાર જણાવો આવર્ત કોષ્ટકના તળિયે જે બે આડી હરોળના શ્રેણીઓ આવેલી છે એને આપણે શું કહીએ છીએ એફ વિભાગના તત્વો રાઈટ તમને એના વિશે થોડો ઘણો આઈડિયા હશે કે આવર્ત કોષ્ટકની નીચે બે આડી લાઈન છે રાઈટ આવી રીતે એને આપણે શું કહીએ એફ વિભાગના તત્વો અને એફ વિભાગના તત્વોની અંદર લાસ્ટ ઇલેક્ટ્રોન એમાં ભરાય તો કે એફ કક્ષકમાં ભરાય રાઈટ અને આ તત્વોની ઇલેક્ટ્રોન રચના શું છે તો ઊંધેથી જુઓ એનએચ ટુ પછી ડીમાં 0 થી 1 એન માઇનસ 1 એફ માં શું આવશે એન માઇનસ 2 એટલે ધારો કે એન તરીકે આપણે 6 લઈએ રાઈટ તો અહીંયા એફ માં 6 આવે તો ડી માં 5 આવે અને એફ માં 4F આવે રાઈટ એવી રીતે એટલે એફ કરતા ડી એક ઓછો હોય ડી માં એન એક ઓછો હોય અને એફ માં 2N ઓછા હોય રાઈટ એવી રીતે એફ વિભાગના તત્વોને આપણે શું કહીએ છીએ આંતર સંક્રાંતિ તત્વો કહીએ છીએ અને એમાં જે બે સિરીઝ છે જે બે લાઇન છે એમાંથી ફર્સ્ટ લાઇનને શું કહીએ છીએ લેન્થેનોઇડ અને સેકન્ડ લાઇનને શું કહીએ છીએ એક્ટિનોઇડ્સ કહીએ છીએ રાઈટ જો છે આવર્ત કોષ્ટકના તળિયે એક આડી હરોળમાં તત્વો રાખવામાં આવે છે સીઈ થી લઈને લ્યુટેટિયમ સુધીના રાઈટ તેને આપણે શું કહીએ છીએ લેન્થેનોઇડ કહીએ છીએ અને એના નીચે બીજી જે આડી હરોળ છે ટીએચ લઈને એલઆર સુધીના એ તત્વોને આપણે શું કહીએ છીએ એક્ટિનોઇડ્સ કહીએ છીએ રાઈટ તો આ વસ્તુ તમને લોકોને આવડવી જોઈએ કે ક્યાંથી કયા સુધીના તત્વોને લેન્થેનોઇડ કહીએ અને કયા સુધીના તત્વોને એક્ટિનોઇડ્સ કહીએ રાઈટ હવે એની લાક્ષણિકતાઓ આ બધા જ તત્વો શું છે ધાતુઓ છે અને દરેક શ્રેણીમાં એફ વિભાગના તત્વોના ગુણધર્મ લગભગ કેવા હોય છે તો કે સમાન હોય છે એક્ટિનાઇડ શ્રેણીના શરૂઆતમાં તત્વોની એકથી વધારે સંભવિત ઓક્સિડેશન અવસ્થાઓને કારણે આ તત્વોનું રસાયણ વિજ્ઞાન તેમને અનુરૂપ એન્થેનોઇડ તત્વોના શ્રેણીના તત્વો કરતાં કેવું છે વધારે જટિલ છે રાઈટ કારણ કે એની ઓક્સિડેશન અવસ્થા કેવી છે એક કરતાં વધારે એક્ટિનોઇડ શ્રેણીના તત્વો કેવા છે તો કે રેડિયો સક્રિય છે ઘણા એક્ટિનોઇડ તત્વોને કેન્દ્રીય પ્રક્રિયાઓ વડે નેનોગ્રામ કે તેનાથી ઓછા પ્રમાણમાં પણ પ્રાપ્ત કરવામાં આવે છે રાઈટ એટલે કે બહુ જ ઓછા પ્રમાણમાં આ તત્વો આપણને મળતા હોવાથી આપણે એના વિશે સંપૂર્ણ રીતે એનો અભ્યાસ પણ નથી કરી શકતા રાઈટ કારણ કે એ રેડિયો સક્રિય છે ઓછા ટાઈમ માટે મળે છે એટલે ઝડપથી એ શું થઈ જાય છે નષ્ટ પણ થઈ જાય છે રાઈટ યુરેનિયમ પછીના તત્વોને અણુ યુરેનિયમ તત્વો તરીકે પણ શું થાય છે આપણે એને ઓળખીએ છીએ ઓકે હવે આવર્ત કોષ્ટકના તત્વોના ધાતુઓ અધાતુઓ અને ઉપધાતુઓ વિશે લખો રાઈટ એટલે ધાતુઓ કોને કહીએ આપણે ઉપધાતુઓ કોને કહીએ રાઈટ તો આવર્ત કોષ્ટકના તત્વોનું ધાતુઓ અધાતુઓ અને ઉપધાતુઓમાં ઉપધાતુઓ એટલે અર્ધધાતુઓ રાઈટ જાણીતા તત્વો પૈકી 78% થી વધારે શું છે ધાતુ તત્વો છે આવર્ત કોષ્ટકની અંદર રાઈટ મુખ્યત્વે તેઓ આવર્ત કોષ્ટકમાં કઈ બાજુ છે ડાબી બાજુ રાઈટ એટલે કે આ આપણું ધારો કે આવર્ત કોષ્ટક આવું છે રાઈટ
તો આ ડાબી બાજુ થઈ તો આ બાજુ શું છે મોસ્ટલી બધી ધાતુઓ છે આ બાજુ ઉપરની બાજુએ અધાતુઓ છે પછી એમ ઝિગઝેગ લાઇનમાં અર્ધ ધાતુઓ છે અને નીચેની બધી શું છે ધાતુઓ છે રાઈટ અને આ ધાતુઓ મોસ્ટલી કયા સ્વરૂપમાં હોય ઘન સ્વરૂપમાં એમાં અપવાદ છે પારો રાઈટ તમને પારા વિશે ખબર છે કે પારો કયા સ્વરૂપમાં હોય પ્રવાહી સ્વરૂપમાં ધાતુ ગેલિયમ અને સીઝિયમ એના ઉત્કલન બિંદુ નીચા જ ગલન બિંદુ ધરાવતા ધાતુ તત્વો છે 303 કેલ્વિન અને 302 કેલ્વિન એટલે બહુ જ ઓછું ગલન બિંદુ કહેવાય રાઈટ એટલે કે એ બહુ જ ઓછા તાપમાને લિક્વિડમાં કન્વર્ટ થઈ જાય રાઈટ ધાતુનો ગુણધર્મ આપણને ખબર છે સામાન્ય રીતે ધાતુના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય તો કે ઊંચા હોય ઉષ્મા અને વીજના એ શું હોય તો કે સુવાહક હોય ટીપાઉપના અને તનાવપણાનું ધાતુ શું કરે ગુણધર્મ ધરાવતી હોય આવર્તમાં ડાબી બાજુથી જમણી તરફ જતા તત્વોમાં ધાતવીય ગુણ શું થાય છે ઘટે છે પણ ઉપરથી નીચે તરફ જઈએ તો ધાતવીય ગુણધર્મ શું થાય છે વધે છે રાઈટ હવે ધાતવીય ગુણધર્મ વધ્યો તો બીજી બાજુ અધાતવીય ગુણધર્મ શું થઈ જાય ઓછો થતો જાય રાઈટ તો અધાતુઓ એટલે ધાતુઓથી એક્ઝેક્ટ ઓપોઝિટ તો કે આવર્ત કોષ્ટકમાં જમણી બાજુએ ઉપરની તરફ હોય છે મેં તમને કીધું એ રીતે ઓરડાના તાપમાને અધાતુઓ ઘન અથવા તો વાયુ સ્વરૂપે હોય ગલન બિંદુ ઉત્કલન બિંદુ કેવા હોય તો કે નીચા હોય એમાં અપવાદ બોરોન અને કાર્બન કેમ તો કે એના ગલન બિંદુ ઉત્કલન બિંદુ શું હશે ઊંચા હશે ધાતુઓ ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે પણ ગ્રેફાઇટ છે એ સુવાહક છે રાઈટ એના વિશે તમને પાછળ ડિટેલમાં ભણવામાં આવશે મોટાભાગની ધાતુઓ કેવી હોય છે બરડ હોય છે ટીપાઉપણા અથવા તો તનાવપણાનો ગુણધર્મ ધરાવતી નથી આવર્તનીયતા તો કે આવર્ત કોષ્ટકમાં આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા અધાતવીય ગુણધર્મ શું થાય છે વધે છે રાઈટ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો શું થાય છે આમાં મિસ્ટેક છે સમૂહમાં આપણે નીચેથી ઉપર બરાબર છે નીચેથી ઉપર જઈએ એટલે ધાતવીય ગુણધર્મ ઓછો થતો જાય અને અધાતવીય ગુણધર્મ વધતો જાય એનાથી ઉલટું લખેલું હોય અહીંયા ઉપરથી નીચે તો અધાતવીય ઘટે અને ધાતવીય વધે અર્ધ ધાતુઓ અથવા તો ઉપધાતુઓ તત્વમાં ધાતવીયમાંથી અધાતવીયમાં ડાયરેક્ટ ફેરફાર ના થાય એકાએક ફેરફાર ના થાય ધીરે ધીરે એમાં શું થાય તો કે અધાતુ ગુણધર્મ ઓછો થતો જાય અને ધાતુ ગુણધર્મ વધતો જાય એટલે ધાતુ અને અધાતુ બંનેની વચ્ચેનો એક સમય આવે રાઈટ જે આપણને આવર્ત કોષ્ટકમાં જાડી સર્પાકાર રેખા બતાવેલો છે રાઈટ આથી જે તત્વો ધાતુઓ અને અધાતુઓ એમ બંને ગુણધર્મ દર્શાવે તેને આપણે શું કહીએ અર્ધ ધાતુ અથવા તો ઉપધાતુ કહીએ છે સિલિકોન ઝર્બેનિયમ આર્સેનિક એન્ટીમોની કેલ્યુરિયમ રાઈટ એ બધાને આપણે જાળી સર્પાકાર રેખા વડે અર્ધ ધાતુઓને શું કરેલી છે દર્શાવેલી છે રાઈટ આવડશે તમારે લોકોએ ખાસ શું યાદ રાખવાનું તો કે આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુએ જે છે રાઈટ ડાબી બાજુએ મોસ્ટલી શું છે આવી રીતે તમારું આવર્ત કોષ્ટક છે રાઈટ તમે લોકોએ જોયું જ હશે આવર્ત કોષ્ટક અને ના જોયું હોય તો જોઈ લેજો કે આવર્ત કોષ્ટકમાં આ ડાબી બાજુ છે આ અહીં બધી શું હશે તો કે ધાતુઓ હશે આ બાજુ અહીંયા ઉપર શું હશે અધાતુઓ પછી વચ્ચે અહીંયા ઝિગઝેગ લાઇન હશે એ શું હશે સર્પાકાર લાઇનમાં તો કે અર્ધ ધાતુઓ અહીંયા નીચે પણ શું હશે ધાતુઓ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો શું થાય તો કે અધાતુનો ગુણધર્મ વધતો જાય અને ઉપરથી નીચે તરફ જઈએ તો કયો ગુણધર્મ વધે તો કે ધાતુ ગુણધર્મ વધે રાઈટ તો આટલી વસ્તુ તમારે લોકોએ મગજમાં ફિટ કરી દેવાની ઓકે થેન્ક યુ